હેલો એવરીવન, કેમ છો તમે બધા? મજામાં છો? ઘરે તમે બધા મજામાં હશો અને સુરક્ષિત હશો. તો મહદી સ્કૂલમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. આપણું ધોરણ 2 અને આપણો વિષય છે સામાન્ય જ્ઞાન. સામાન્ય જ્ઞાન એટલે કે જનરલ નોલેજ. આપણે અત્યાર સુધીમાં સામાન્ય જ્ઞાનના લેક્ચરમાં ઘણું બધું નવું નવું શીખી ગયા છીએ, બરાબર ને? તો આજે પણ આપણે કંઈક નવું શીખવા માટે અને કંઈક નવું જાણવા માટે ફરી પાછા ભેગા થયા છીએ. તો તમારે બધાને શીખવું છે ને, તો આપણે શીખીશું. પણ આજે આપણે શું શીખવાનું છે ખ્યાલ છે કોઈને? તો આજે આપણે શીખીશું ભિન્નતા શોધો. શું શીખવાનું છે આજે આપણે લોકોએ? ભિન્નતા શોધો. હવે ભિન્નતા એટલે શું? ભિન્નતા એટલે કે એક સરખી ઘણી બધી વસ્તુઓ હોય, એમાંથી અલગ વસ્તુ જે હોય એ આપણે શોધવાની છે. સમજાણું તમને દરેકને? કે ઘણી બધી વસ્તુઓ આપી હોય એમાંથી આપણે લોકોને જે અલગ વસ્તુ દેખાય એ આપણે શોધવાની છે. બરાબર છે? તો હવે આપણે લોકો એક પછી એક બધી જ વસ્તુઓ જોઈશું અને આપણે લોકો ભિન્નતા શોધીશું. બરાબર છે? તો આપણે લોકો જોઈએ કે સૌથી પહેલી વસ્તુ કઈ આવે છે. હવે તમે લોકો આ ચિત્ર જુઓ. ચિત્રમાં તમને શું દેખાઈ રહ્યું છે? શેનું છે આ ચિત્ર? અરે, આ તો ભમરડો છે. શું છે આ? ભમરડો. અહીંયા આગળ ઉપર લખ્યું પણ છે. શું લખ્યું છે? ભમરડો. હવે કેટલા લોકો આ ભમરડાથી રમ્યા છો ભાઈ? હું તો રમીતી હું. તમે કોઈ રમ્યા છો? તમારામાંથી ઘણા બધા લોકો આ ભમરડાથી રમ્યા હશે, બરાબર ને? હવે આજે ભમરડો હોય એનાથી શું રમાય? તો સૌથી પહેલા આ ભમરડો છે ને એ ગોળ ગોળ ફરે છે. શું થાય છે? ભમરડો ગોળ ગોળ ફરે છે. સૌથી પહેલા ભમરડાની ઉપર દોરી વીંટાળવામાં આવે છે. શું કરવામાં આવે છે? સૌથી પહેલા અહીંયા આગળ ઉપર જે તમે આ જોઈ રહ્યા છો ત્યાંથી દોરી લઈ અને એની અણી હોય છે તે ભાગથી દોરી વીંટાળવાની શરૂ કરવામાં આવે છે. એટલે કે દોરીનો એક છેડો અહીંયા આગળ હોય છે અને બીજી વચ્ચેની દોરી અહીંયા અણીથી વીંટાળવામાં આવેલી હોય છે અને દોરીનો બીજો છેડો આપણા હાથમાં હોય છે. પછી એ ભમરડાનો જોરથી આપણે ઘા કરીએ ને એટલે ભમરડાની જે દોરી હોય છે
એ આપણા હાથમાં રહી જાય છે અને ભમરડો જમીન ઉપર ગોળ ગોળ ફરવા લાગે છે। બરોબર છે। હવે આ ભમરડો ફરે ક્યાંથી? તો ભાઈ આ જે ભમરડો છે એની અહીંયા આગળ જે અણી હોય છે ત્યાં આગળથી એ ભમરડો ગોળ ગોળ ફરતો હોય છે। બરોબર છે। તો અહીંયા આગળ કેટલા ભમરડા છે જુઓ તો તમે દરેક, અહીંયા આગળ ચાર ભમરડા છે। કેટલા ભમરડા છે? ચાર ભમરડા છે। આ બધા જ ભમરડા તમે લોકો ધ્યાનથી જુઓ કે આમાંથી અલગ ભમરડો કયો છે। જે લોકો ધ્યાનથી જોશે ને એ જ લોકોને ખ્યાલ આવશે। બરોબર છે। સૌથી પહેલા તમે લોકો બધા જ ભમરડાના કલર જુઓ, એનો આકાર જુઓ, તમારે લોકોએ મને ધ્યાનથી જોઈને પછી જ જવાબ આપવાનો છે। જે ભમરડો અલગ હોય ને ત્યાં આગળ આપણે લોકોએ સાચાની નિશાની કરવાની છે અને જે ભમરડા ખોટા હોય, એટલે કે જે ભમરડા સાચા હોય કે જેમાં કંઈ ખૂટતું ન હોય ત્યાં આગળ આપણે ખોટાની નિશાની કરવાની છે। બરોબર છે। સમજાય છે તમને દરેકને? તો તમે લોકો સૌથી પહેલા ભિન્નતા શોધો। તો હું તમને લોકોને બતાવું છું, આ જે ભમરડો છે એમાં અહીંયા આગળ એક પટ્ટી પોપટી કલરની છે, એની પછી સફેદ કલરની પટ્ટી છે, પછી ગુલાબી કલરની પટ્ટી છે, પછી ક્રીમ કલરની પટ્ટી છે અને પછી છેલ્લે ભૂરા રંગની પટ્ટી છે। દેખાય છે તમને લોકોને? તો આ બધા જ ભમરડાનો કલર એક સરખો છે। બરોબર। હવે તમે અહીંયા આગળ નીચે જુઓ તો નીચે આ જે તમે જોઈ રહ્યા છો એ ભમરડાની અણી છે કે જેનાથી ભમરડો ગોળ ફરે છે। તો એ જે અણી છે એ બધા જ ભમરડામાં અણી આપેલી છે, જુઓ તો તમે દરેક। જુઓ અહીંયા આગળ જે ભમરડો છે એમાં અણી આપી છે, આ બીજા ભમરડામાં પણ અણી આપી છે, આ ત્રીજા ભમરડામાં પણ અણી આપેલી છે। પરંતુ તમે લોકો આ ભમરડો જુઓ તો આ જે ભમરડો છે એમાં અણી આપેલી નથી, એટલે કે આ જે તમે ભમરડો જોઈ રહ્યા છો એ બધા જ ભમરડાથી અલગ છે, એટલે કે ભિન્ન છે। કેવો ભમરડો છે? બધા જ ભમરડાથી અલગ એટલે કે ભિન્ન છે। હવે આજે બીજા બધા ભમરડા છે એ સાચા છે, એટલે કે એમાં કંઈ પણ અલગ વસ્તુ નથી અને બીજા બધા ભમરડા સરખા છે। એટલે અહીંયા આગળ બધે હું સાચાની નિશાની કરી નાખું છું। અને આ એક ભમરડો અલગ છે, ભિન્ન છે, એટલે અહીંયા આગળ હું ખોટાની નિશાની કરી નાખું છું। બરાબર। સમજાણું તમને દરેકને? તો આવી જ રીતે હું તમને લોકોને બીજું ચિત્ર દેખાડીશ।
હવે તમે લોકો એ ચિત્રમાં જોજો કે એ ચિત્રમાં અલગ વસ્તુ એટલે કે ભિન્ન ભિન્ન વસ્તુ કઈ છે, બરોબર? તો હવે આના પછીની વસ્તુ છે, હવે તમે લોકો આ ચિત્ર જુઓ તો આ ચિત્રમાં તમને શું દેખાય છે? શું છે આ? અરે આ તો ઘડિયાળ છે. શું છે આ? ઘડિયાળ છે. કેટલા લોકોના ઘરે ઘડિયાળ છે? બધા જ લોકોના ઘરે ઘડિયાળ તો હોય જ છે, બરોબર ને? તમારા લોકોના ઘરે પણ ઘડિયાળ હશે. અને ઘડિયાળ તો પાછી બે પ્રકારની આવે છે, જેમ કે દિવાલ પર લગાડવાની ઘડિયાળ અને હાથમાં પહેરવાની ઘડિયાળ, બરોબર? ઘડિયાળનું કામ શું હોય છે? ઘડિયાળનું કામ હોય છે આપણને સમય બતાવવાનું. કેટલા વાગ્યા છે એ આપણે લોકોએ જોયું હોય તો આપણે લોકો ઘડિયાળમાં જોઈ શકીએ છીએ, બરોબર છે? તો ઘડિયાળ પણ ઘણા બધા પ્રકારની આવે છે, એની અંદર અલગ અલગ કલર પણ હોય છે, અને હવે તો તેમાં અલગ અલગ પ્રકારની ડિઝાઇનો પણ આવે છે. પછી આપણે લોકો હાથમાં પહેરવાની ઘડિયાળની વાત કરીએ તો એ જે હાથમાં પહેરવાની ઘડિયાળ આવે છે એ પણ આપણને લોકોને સમય બતાવે છે. પછી ઘણી ઘડિયાળો એવી પણ આવે છે કે જેમાં તારીખ બતાવે, વાર બતાવે, પછી કેલ્ક્યુલેટર વાળી પણ ઘડિયાળ આવે છે, અને હવે તો સ્માર્ટ વોચ આવી ગઈ છે. સ્માર્ટ વોચ એટલે કે ફોન જેવી વોચ, એમ તો આપણે એને ફોનવાળી ઘડિયાળ પણ કહી શકીએ, બરોબર? હવે તમે લોકો આ બધી જ ઘડિયાળ જુઓ તો જે બાળકો ધ્યાનથી જોશે એને ખબર પડશે કે કઈ ઘડિયાળ ભિન્ન છે. સૌથી પહેલા તમે લોકો ઘડિયાળનો કલર જુઓ. ઘડિયાળનો કલર કેવો છે? ઘડિયાળનો કલર સફેદ અને કાળો છે. કેવો કલર છે ઘડિયાળનો? સફેદ અને કાળો કલર, બરોબર? હવે તમે બધે જ ઘડિયાળમાં તમે જોશો તો બધી જ ઘડિયાળમાં એક સરખા વાગ્યા છે. જુઓ તો તમે દરેક કે બધી જ ઘડિયાળમાં અલગ અલગ વાગ્યા છે. કેટલા લોકોને ઘડિયાળમાં જોતા આવડે છે? જે બાળકોને ઘડિયાળમાં જોતા આવડતું હશે ને એ બાળકને ખ્યાલ આવી ગયો હશે, અને જે લોકોને હજુ ઘડિયાળમાં જોતા નથી આવડતું એ ઝટપટ જોઈ લેશે અને ફટાફટ એ ઘડિયાળમાં જોતા પણ શીખી લેશે, બરોબર? તમે લોકો ધ્યાનથી જોજો કે આમાંથી કઈ ઘડિયાળ અલગ છે. તમે લોકો બધી જ ઘડિયાળના કાંટા જોશો. આજે વચ્ચે હોય ને કાળા કલરના, એ બધા જ ઘડિયાળના કાંટા હોય છે. એ ઘડિયાળના કાંટા ઉપરથી જ આપણને ખબર પડે છે કે કેટલા વાગ્યા. એ ઘડિયાળમાં એક કાંટો કલાકનો હોય છે, એક કાંટો મિનિટ કાંટો હોય છે, અને એક કાંટો સેકન્ડ કાંટો હોય છે.
બરાબર સમજાણું તમને દરેકને? તો હવે તમે લોકો બધા ધ્યાનથી જુઓ કે કઈ ઘડિયાળ અલગ પડે છે। અને તમે લોકો એ પણ જોજો કે કઈ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે। સૌથી પહેલા આપણે લોકો આ ઘડિયાળ જોઈએ તો આ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે જુઓ। તો હવે આજે સૌથી પહેલી ઘડિયાળ છે એમાં આજે મોટો કાંટો હોય ને એ મિનિટ કાંટો હોય છે અને એનાથી થોડોક નાનો કાંટો હોય એ કલાકનો કાંટો હોય છે। કયો કાંટો હોય છે? કલાકનો। હવે નાનો કાંટો 9 ઉપર છે અને મોટો કાંટો 12 ઉપર છે એટલે કેટલા વાગ્યા કહેવાય? 9 વાગ્યા કહેવાય। કેટલા વાગ્યા કહેવાય? 9। બરોબર। હવે આપણે લોકો એની પછીની ઘડિયાળ જોઈએ તો એમાં કેટલા વાગ્યા છે? મોટો કાંટો 12 ઉપર છે અને નાનો કાંટો 3 ઉપર છે એટલે આ ઘડિયાળમાં 3 વાગ્યા છે। કેટલા વાગ્યા છે? 3 વાગ્યા છે। બરોબર। હવે એની પછીની ઘડિયાળ જોઈએ તો એમાં પણ મોટો કાંટો 12 ઉપર છે અને નાનો કાંટો 3 ઉપર છે એટલે આ ઘડિયાળમાં પણ 3 વાગ્યા છે। એની પછીની ઘડિયાળ જોઈએ તો એમાં પણ 3 વાગ્યા છે। દેખાય છે તમને લોકોને? તો મેં તમને લોકોને કહી દીધું છે કે કઈ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે। તો હવે આ બધી જ ઘડિયાળમાંથી અલગ ઘડિયાળ કઈ છે એ તમારે લોકોએ વિચારવાનું છે અને મને જવાબ આપવાનો છે। વિચાર્યું તમે દરેકે? તો આજે આ ઘડિયાળ છે, આ છે અને આજે તમે 3 ઘડિયાળ જોઈ રહ્યા છો એ ત્રણે 3 ઘડિયાળમાં 3 વાગ્યા છે અને સૌથી પહેલી જે તમે ઘડિયાળ જોઈ એમાં 9 વાગ્યા છે। કેટલા વાગ્યા છે આમાં? 9 વાગ્યા છે એટલે કે આ ઘડિયાળ અલગ છે અને આ બીજી બધી જ ઘડિયાળો સરખી છે। હવે જે સરખી ઘડિયાળ હોય એની સામે આપણે લોકો સાચાની નિશાની કરશું અને અલગ ઘડિયાળ નીચે આપણે લોકો ખોટાની નિશાની કરીશું। બરાબર। તમે લોકો ધ્યાનથી જોજો કે જે ઘડિયાળમાં 3 વાગ્યા છે ત્યાં હું સાચાની નિશાની કરી નાખું છું। હવે આજે તમે ઘડિયાળ જોઈ રહ્યા છો એ અલગ છે એટલે કે એમાં 9 વાગ્યા છે એટલે ત્યાં આગળ હું ખોટાની નિશાની કરી નાખું છું। જુઓ ભાઈ, જે ઘડિયાળ ખોટી છે એટલે કે જે ઘડિયાળ અલગ છે ત્યાં આગળ મેં ખોટાની નિશાની કરી નાખી છે। જોયું તમે દરેકે? તો સમજાય છે તમને દરેકને કે આપણે લોકોએ ભિન્નતા કેવી રીતે શોધવાની છે? બરાબર। તો હવે આપણે લોકો આના પછીનું જોઈશું કે આના પછીની વસ્તુ કઈ આવે છે। હવે તમે લોકો આ જો, તો આ વસ્તુ શું છે? જુઓ તો તમે દરેક,
અરે આ તો કપ છે. શું છે? આ કપ છે. દેખાય છે તમને દરેકને? હવે આજે તમે કપ જોઈ રહ્યા છો, એમાં આપણે લોકો શું પીએ છીએ? કપની અંદર આપણે લોકો ચા, દૂધ, બોનવિટા એવું પીએ છીએ ને. અત્યારે આ જે કપ છે એનો કલર કેવો છે જુઓ તો તમે દરેક. અત્યારે તમે જે કપ જોઈ રહ્યા છો એનો કલર લાલ છે, અને કપની અંદર અત્યારે ચા ભરેલી છે. શું ભરેલું છે? ચા ભરેલી છે. દેખાય છે તમને દરેકને? તો હવે તમે લોકો બધા ધ્યાનથી જુઓ કે આ ચાર કપમાંથી અલગ કપ કયો છે. જે લોકો ધ્યાનથી જોશે ને એ બધા જ લોકોને ખ્યાલ આવી જશે. ચલો જોયું તમે દરેકે, કેટલા લોકોને ખ્યાલ આવી ગયો કે અહીંયા આગળ અલગ કપ કયો છે? તમે લોકો ધ્યાનથી જુઓ તો બધા જ કપના રંગ એક સરખા છે, અને બધા જ કપની અંદર ચા પણ ભરેલી છે. હવે તમારે લોકોએ એ શોધવાનું છે કે કપને આપણે લોકો પકડીએ ક્યાંથી. કપને પકડવા માટે હેંગર જેવું હોય છે ને, ત્યાંથી આપણે કપને પકડીએ છીએ ને, એટલે કે કપ પકડવાનો હાથો. તો તમે લોકો આ સૌથી પહેલો કપ જુઓ તો એમાં પણ કપ પકડવાનો હાથો આપેલો છે. એના પછીનો તમે લોકો કપ જુઓ તો એમાં પણ કપ પકડવાનો હાથો આપેલો છે. એના પછીનો તમે લોકો કપ જુઓ તો એમાં પણ કપ પકડવાનો હાથો આપેલો છે. સૌથી છેલ્લો તમે લોકો કપ જુઓ તો એમાં કપ પકડવાનો હાથો આપેલો નથી. દેખાય છે? તો આ ત્રણેય કપ એક સરખા છે, અને આ એક કપમાં કપ પકડવાનો હાથો આપેલો નથી. એટલે કે આ કપ બધાથી ભિન્ન એટલે કે અલગ છે. જોયું તમે દરેકે? સમજાણું તમને દરેકને? તો હવે જે કપ એક સરખા છે ત્યાં આગળ હું સાચાની નિશાની કરી નાખું છું, અને જે કપ અલગ એટલે કે ભિન્ન છે ત્યાં આગળ હું ખોટાની નિશાની કરી નાખું છું. આ કપ અલગ છે એટલે અહીંયા આગળ હું ખોટાની નિશાની કરી નાખું છું. બરોબર? સમજાણું તમને દરેકને કે આ ભિન્નતા કેવી રીતે શોધવાની છે. બરોબર છે? તો હવે આપણે લોકો આના પછીનું જોઈએ કે આના પછીની વસ્તુ કઈ આવે છે. અરે આ શું છે? આ તો પેન્સિલ છે. શું છે? આ પેન્સિલ છે. આ તો સાવ ઇઝી છે હો. આમાં તો તમને ખ્યાલ આવી જ જશે કે આમાંથી કઈ વસ્તુ અલગ છે. તમારે લોકોએ જ મને જવાબ આપવાનો છે
કે આમાંથી કઈ પેન્સિલ અલગ છે. ધ્યાનથી જોજો તમે દરેક. જોયું તમે દરેકે? તો સૌથી પહેલા તમે લોકો સૌથી પહેલી પેન્સિલ જુઓ તો એનો કલર કેવો છે? સૌથી પહેલી પેન્સિલનો કલર કાળો છે. એની પછીની પેન્સિલ તમે લોકો જુઓ તો એ પેન્સિલનો કલર કેવો છે? તો એ પેન્સિલનો કલર પીળો છે. હવે એની પછીની પેન્સિલ જોઈએ તો એનો કલર કેવો છે? એનો કલર કાળો છે. હવે એની પછીની પેન્સિલ જોઈએ તો એનો પણ કલર કાળો છે. તો હવે આ પેન્સિલનું કામ શું હોય? પેન્સિલ આપણને કેવી રીતે ઉપયોગી થાય? પેન્સિલથી આપણે લોકો લખીએ છીએ. શું કરીએ છીએ? પેન્સિલથી આપણે લોકો લખીએ છીએ. અને પેન્સિલથી લખેલું આપણે લોકો ભૂસી શકીએ છીએ. જ્યારે પેનથી લખેલું આપણે લોકો ભૂસી શકતા નથી. હવે આ પેન્સિલ બને શેમાંથી? ખ્યાલ છે કોઈને? તો પેન્સિલ લાકડાની બનેલી હોય છે. શેની બનેલી હોય છે પેન્સિલ? પેન્સિલ લાકડાની બનેલી હોય છે. જે મોટા મોટા વૃક્ષો હોય છે એને કાપી નાખવામાં આવે છે અને એમાંથી આ પેન્સિલ બનાવવામાં આવતી હોય છે. બરોબર છે? તો હવે આમાંથી અલગ પેન્સિલ કઈ છે? જુઓ તો તમે દરેક. તો આ ચાર પેન્સિલમાંથી આ જે વચ્ચેની પેન્સિલ છે એ અલગ છે. એટલે અહીંયા આગળ હું ગોળની નિશાની કરી નાખું છું. બરોબર? અને બીજી ત્રણ પેન્સિલ તમે લોકો જુઓ તો એ સરખી છે. એ બધાનો કલર પણ સરખો છે. એની અણી પણ સરખી છે. એટલે સરખી પેન્સિલની સામે હું સાચાની નિશાની કરી નાખું છું અને ભિન્ન એટલે કે અલગ પેન્સિલની સામે ખોટાની નિશાની કરી નાખું છું. બરાબર? જુઓ તો તમે બધા, મેં સાચું કર્યું છે ને? મેં કંઈ ભૂલ તો નથી કરી ને? ના, મેં સાચું કર્યું છે. બરાબર ને? આ ત્રણેય પેન્સિલ એક સરખી છે, કાળા કલરની છે, એટલે એની સામે મેં સાચાની નિશાની કરી નાખી છે. હવે જે એક પેન્સિલ વધી છે કે જેનો કલર પીળવો છે અને બીજી બધી પેન્સિલ કરતાં અલગ છે, એટલે એની સામે હું ખોટાની નિશાની કરી નાખું છું. બરાબર? સમજાણું તમને દરેકને? તો આજે આપણે ભિન્નતા શોધતા શીખ્યા કે ઘણી બધી વસ્તુઓમાંથી અલગ વસ્તુ કઈ છે એ શોધતા આજે આપણે લોકોએ શીખ્યું. બરાબર? તો આજે આપણે લોકો જે ભિન્નતા શોધતા શીખ્યા એ બધું જ તમે લોકો યાદ રાખજો. બરાબર? સૌથી પહેલાં આપણે લોકોએ ભિન્નતા શોધવી હોય તો સૌથી પહેલાં એનો કલર જોવાનો, એનો આકાર જોવાનો, એનું કદ, એ બધું જ જોઈને આપણે લોકો ભિન્નતા શોધી શકીએ છીએ. બરાબર? તો હવે આપણે લોકો ફરી મળીશું નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને સ્ટે હોમ, સ્ટે સેફ, હેવ અ ગુડ ડે.
बाय बाय, थैंक यू।